ગુડ મોર્નિંગ બાળકો આજે આપણે ભણીશું બુલબુલ આપણે ગુજરાતીનો લેક્ચર છે આપણે પહેલાં આ ભણી ગયા છીએ ટાયર ફાટ્યું ફટાક આપણે આ બે વાર ભણી ગયા બધાયને સમજાઈ પણ ગયું હશે ફરી એકવાર આપણે રિવિઝન કરી લેવી પછી આપણે વર્કબુકમાં લખશું સોમવારે ઓકે ચલો આગળ જોઈએ કે ગીત તન પીપુડીવાળાનો પેલો તન મન્યો પેલો તન મન્યો પેલા આપણે આ ગીત આખું સમજી ગયા હતા પછી આખું ગીત ગાયું તું હવે ફરી વાર એકવાર ગીતની જરાક રિવિઝન કરી લેવી પીપુડીવાળાનો પેલો તન મન્યો પેલો તન મન્યો ચોરી ગયો એ તો કેળાનો કરંડિયો કેળાનો કરંડિયો કેડા ખવાય છે છાલો ફેકાય છે ચોરી પકડાય છે મનમાં ને મનમાં તન મન મૂંજાય છે તન મન્યો મૂંજાય છે પીપુળીવાળાનો પેલો તન મન્યો પેલો તન મન્યો ચોરી ગયો એ તો ચીક્કુનો કરંડિયો ચીકુનો કરંડિયો ચીક્કુ ખવાય છે ઠરિયા ફેંકાય છે ચોરી પકડાય છે મનમાં ને મનમાં તન મન્યો મુંજાય છે તન મન્યો મુંજાય છે પીપુળીવાળાનો પેલો તન મન્યો પેલો તન મન્યો આ રીતે આ ગીતનો છે તો ફરી આપણે આ ગીત આખું બધા બાળકો ગાઈશો રીડિંગ કરજો પછી સોમવારે આનું આપણે પૂછશું અને બધા ગાય પણ ચલો આપણે હવે આગળ જોઈએ જેમ કે ચોઈ નીચે લખેલું છે આ રીતે કેરી ગોટલા જાંબુ ઠળિયા બટાટા છાલ વટાણાના છોતરા વગેરે ફળ શાકભાજીને ગીતમાં ઉમેરીને ગીત આગળ વધારી શકાય છે આમાં પેલા કેવું છે આમાં એમ આપ્યું છે કેળા ખવાય છે છાલો ફેંકાય છે ને ચોરી પકડાય છે આમાં કેળા અને ચીકું નાખું છે એ રીતે આપણે આગળ ગીત ગાવું હોય તો કેરી એટલે કે કેરીને ગોટલા પણ થાય ચાંબુને ઠળિયા પણ થાય બટાટાને છાલ પણ થાય અને વટાણાના છોતરા પણ થાય એ રીતે આપણે આ ગીતને આગળ વધારી શકીએ એટલે ગાઈ પણ શકી ચલો હવે આપણે આગળ જોઈએ હવે અહીંયા સરસ મજાની વાર્તા હતી એ મેં બે વાર રિવિઝન કર્યું હતું હવે બાળકોને બધું સમજાઈ ગયું હશે અને અને આ વાર્તા મોઢે પણ થઈ ગઈ હશે તો ફરી એકવાર આપણે આ રિવિઝન કરી લેવી વાર્તા ને પેજ નંબર બે નામ હતું ભોલું શું નામ હતું તો કે ભોલું પણ હતો બહુ ચતુર ભોલું નામનો છોકરો કે બહુ જ ચતુર હતો એકવાર ભોલુભાઈ શાક ખરીદવા ગયા તો કે એકવાર ભોલુભાઈ શાક ખરીદવા ગયા બજારમાં તો જાત જાતના શાકભાજીની અનેક લારીઓ હતી ભોલુભાઈ તો શંભુભાઈને શાકવાળા પાસે ઊભા રહ્યા ભોલુભાઈ શાકભાજીની માર્કેટ ગયા હતા ને ક્યાં ક્યાં જઈને ઉભા રહ્યા તો કે શંભુભાઈના શાકવાળા છે ને ત્યાં જઈને ઊભા રહ્યા તો ભીંડા કેમ આપ્યા એ પૂછે છે કોને તો કે શંભુકાકાને તો શંભુકાકા કહે છે ચાલીસ રૂપિયે કિલો તો કે રીંગણ કેમ આપ્યા હવે ભોલું પાછું એવું પૂછે છે કે રીંગણ કેમ આપ્યા તો એ પણ ચાલીસ રૂપિયા કિલો તમે ગમે તે શાક લો બધું જ ચાલીસ રૂપિયે કિલો છે એવું કાકા કહે છે ભોલુને કે ગમે ત્યાંમાંથી શાકભાજી લ્યો બધું શાકભાજી ચાલીસનું જ કિલો છે વાહ એમ કરો એક કિલો ભીંડો આપો હવે ભોલું એમ કે છે એક કિલો ભીંડો આપો પછી કાકાએ એક કિલો ભીંડો આપ્યો પણ કે ભોલુનો વિચાર બદલ્યો કાકા આ ભીંડાને બદલે એક કિલો બટાટા આપો ને તો કાકાએ ભીંડા પાછા લઈ બટાટા આપ્યા ત્યાં તો ભોલું કહે ના ના બટા પણ બટાટા પણ પાછા લઈ લો એના બદલે ટમેટા આપો કાકાએ ટમેટા આપ્યા અને લે બેટા ભોલું ચાલીસ રૂપિયા આપ ભોલું એ ભોળા થઈને પૂછ્યું સાના ચાલીસ રૂપિયા તો કાકા કહે છે ટમેટાના ચાલીસ રૂપિયા પણ ટમેટા તો મેં બટાટાને બદલી લીધા ભલે તો બટાટાના ચાલીસ રૂપિયા આપ ભાઈ હા પણ બટાટા તો મેં ભીંડાને બદલી લીધા ને સારું ભાઈ ભીંડાના ચાલીસ રૂપિયા આપ હવે તો ભોલું કહે છે સાના ચાલીસ રૂપિયા કાકા ભીંડાના તો ચાલીસ રૂપિયા પણ ભીંડો તો મેં લીધો જ નથી તો પૈસા સાના તો કાકા તો માથું ખંજાડવા માંડ્યા અને ભોલુએ ટમેટાને લઈને ચાલતી પકડી એટલામાં તો સકરી કાકી આવ્યા અને કાકાને ચાલીસ રૂપિયા આપીને કહ્યું લો ભોલુએ પૈસા તો મને જ આપે જ આપેલા જ હતા આ તો બે ઘડી ગમત કરતો હતો વાતચીત જો આખો પાઠ છે વાર્તા આપણે જોઈ ભોલુની ને કાકાની તો એમાં આપણને પ્રશ્ન કર્યા છે થોડાક વાતચીતમાં તો આ બાળકોને પોતે ખુદ જ આપવાના જવાબ તો મેં તમને પૂછ્યા હતા ખબર છે ને બધાને કે આ તમે ક્યારેય બજારમાં ગયા છો તો બધા બાળકો કે હા અમે બધા પપ્પા મમ્મી સાથે ગયા હતા તમે કોની સાથે બજારમાં ગયા છો તો કે અમે મારા મમ્મી અને પપ્પા સાથે જાય છીએ બજારમાં અને બજારમાંથી તમે કઈ કઈ ચીજ વસ્તુઓ ખરીદી કરી છે તો આપણે તો બજારમાંથી અવનવી ખરીદી કરી છે જેમ કે શાકભાજી હોય ફળ ફ્રૂટ્સ હોય આપણા માટે તો બજારમાંથી આપણે કઈ કઈ એટલે કે તમે કઈ કઈ ચીજ વસ્તુ ખરીદી કરી છે તો આપણે બજારમાંથી ફળ ફ્રુટ્સ શાકભાજી પછી આપણા કપડાં સેન્ડલ બૂટ બજારમાંથી તો ઘણી બધી ખરીદી થઈ શકે છે હવે તમે બજારમાં કઈ કઈ ચીજ વસ્તુઓની દુકાન જોઈ છે તો આપણે પણ અવનવી શોપ જોઈ હોય જેમ કે કોફી શોપ જોઈ હોય પછી ફેશન જે આપણે કપડાંની દુકાન જોઈ હોય કરિયાણાની દુકાન જોઈ હોય ફળોની દુકાન જોઈ હોય શાકભાજીની જોઈએ અને મોલમાં તો છંડલ બધું જ મળે છે હવે આગળ જોઈએ આપણે તમને ક્યાં બજારમાં જવું વધુ પસંદ છે આપણે તો સારી જ બજારમાં જવું વધુ પસંદ છે આપણે જે ગામમાં હોય તે બજારમાં આપણે જઈએ જેમ કે સિટીમાં જઈએ તો રાજકોટમાં કેવી સરસ બજાર હોય રાજકોટમાં મોરબીમાં એ રીતે હોય ને ચલો આગળ જોઈએ તો બધા બાળકો બધે બજારમાં જોઈ દશે જેના મમ્મી પપ્પા પાસે જાય સાથે જતા હોય એટલે એમને દુકાનો પણ બધી જોઈ હોય કે આ દુકાનને આ કહેવાય હવે અહીંયા અભિનય છે આ પણ આપણે બધા બાળકોએ કર્યું હતું જે બધા બોલતા હતા કે આવી રીતના ફેરિયાવાળો નીકળો હોય અથવા રેકડીવાળો નીકળો હોય તો આ રીતના બોલે એનો અભિનય કરવાનો આપણે તમને મેં બાળકોને બધાને કીધું હતું તો બધા બાળકોએ કર્યો પણ હતો હવે જોઈએ પેલો આઈસ્ક્રીમવાળો છે તો આપણે આઈસ્ક્રીમવાળો શેરીમાં નીકળે તો એમ જ બોલે ચલો આઈસ્ક્રીમ લઈ લો આઈસ્ક્રીમ ગુલ્ફી કેન્ડી લઈ લો એ રીતે બોલે તો આને અભિનય કર્યો કહેવાય એ જ રીતે જે શાકભાજીની લારી નીકળે તો એમ જ પૂછ કે ચલો શાકભાજી લઈ લો શાકભાજી તાચું તાચું શાકભાજી લઈ લો એ રીતે એ બોલતો હવે રમોકડા છે છે ને રમોકડા તો રમોકડા વારો કઈ રીતે અભિનય કરે તો કે રમોકડા લઈ લો અભિનય કરે જો આ અને આવા બીજા વ્યવસાયકારો અભિનય કરાવો તેઓ શું બોલે અને કેવી રીતે બોલે તેનો ખ્યાલ રાખો આપણી શેરીમાં પણ ઘણા ફેરિયાવાળા રેકડી વાળા બધા વ્યવસાયકારો નીકળતા હોય અને આવી છે ચલો હવે આપણે આપણે આગળ આ પણ ગયા છીએ આખો પાઠ આપણે ફરી રિવિઝન કરવા માટે મેં વિડીયો રેકોર્ડ કર્યો છે તો બધા જો લાઈવ લેક્ચરમાં ન સંભળાય સમજાય તો આ વિડીયો તમારે જોવાનો છે વાતચીત નીચેના જેવા પ્રશ્નો પૂછો જેમ કે આપને આ આપણે ફૂટપારી છે અડધા જોગિંગ કરે છે એક બાળકને લઈને ફરવા આવ્યા છે એના મમ્મી પપ્પા એક ડોગીને લઈને આવ્યા છે એક પેપરની લે દે કરે છે અને આપણે રોડ જોઈએ છે ગાડી કેટલી છે એક ગ્રીન કલરની છે ઓરેન્જ કલર કે લીલા કલરની કેસરી કલરની રેડ કલરની આગળ સ્કાય કલર કે કલર ની ગાડી છે એ જ રીતે શોપ છે કોફી શોપ છે કપડાની દુકાન છે શાકભાજીની દુકાન છે અને ફળોની દુકાન છે એ જ રીતે કેટલી બિલ્ડિંગો દેખાય છે આપણને કેટલી બિલ્ડિંગ છે એક તો કે ચાર બિલ્ડિંગ છે ઝાડ કેટલા દેખાય છે ત્રણ ચાર તો ઝાડ દેખાય છે અને મેન રોડ આ છે આપણે રોડ ઉપર જતા હોય ત્યારે જતા હોય ત્યારે પણ એનું વાતાવરણ કઈ રીતનું હોય અને આપણે આપણે રિટર્ન થતા હોય ત્યારે પણ એ કેવું વાતાવરણ હોય છે એ આપણે બધા બાળકોએ જોયું જ છે તો કે બજારમાં કઈ કઈ દુકાનો છે તો આ બજારમાં આપણને આગળ જોયું એ રીતે દુકાનો છે જ તો કે શાકભાજીની ફળોની કપડાની કોફી શોપ છે એ રીતે દુકાનો છે તો કે ટી શર્ટ ખરીદવા માટે કઈ દુકાને જશો તો જ્યાં શોપ છે ત્યાં જવાનું છે કપડાના રેડીમેડ કપડાં વેચે છે ત્યાં શોપ પે જવાનું છે હવે આ ચિત્રમાં છે એવી કઈ કઈ દુકાનો તમે જોઈ છે તો બાળકો બધા બજારમાં જતા હોય ત્યારે બધી દુકાન જોઈ દો છે તમે જોઈ હોય એવી કઈ દુકાનો આ ચિત્રમાં નથી તો એ પણ આપણને રાજવીરે કીધું હતું જેમ આપણે બધા લાઈવ લેક્ચરમાં ભણતા હતા એમાં બધા પ્રશ્નો જવાબના બધા બાળકો દેતા હતા બધાને યાદ જ હશે ચલો હવે આપણે આગળ જોઈએ હવે પેજ નંબર છ એનું અવલોકન કરવાનું જેમ કે આગળ આપણને ચિત્ર આપ્યું હતું અને આ ચિત્રનું આપણે અવલોકન કરવાનું છે આપણે ચિત્રના આધારે થોડાક પ્રશ્ન પૂછવાના છે મારે તમને તો તમે બધા બાળકો રેડી રહેજો તો આમાં ચિત્ર દેખાય છે કે કયા રંગની ગાડીનું ટાયર ફાટ્યું છે તો કે રેડ અથવા યલો બેમાંથી એક તો આપણે રેડ કલરનું એટલે કે પિંક કલર જેવી ગાડી છે એનું ટાયર ફાટ્યો છે બીજા ચિત્રમાં ક્યાં ક્યાં ફેરફાર દેખાય છે તો કે બીજા ચિત્રમાં આગળ શું હતું આગળ વોકિંગ કરતા હતા બાળકોને હાલવા કે ફરવા લઈ ગયા હતા એક ડોગી હતું અને આગળ બુક્સ આપતા હતા એ રીતે આગળનું ચિત્ર હતું અને આ ચિત્રમાં કઈ રીતે ફેરફાર છે તો પોલીસ પોલીસ છે હલદાર પણ છે અને ગાડીનું ટાયર પણ ફાટી ગયું છે બે છોકરા રનિંગ કરે છે અને બે નાના છોકરા એના લાફાઈ સાથે દોડે છે એટલે કે વોકિંગ કરે છે આ ફૂટપારી ઉપર વોકિંગ પણ થાય ચાલી પણ શકી અને આ નીચે મેઇન રોડ છે બીજા ચિત્રમાં ક્યાં ફેરફાર દેખાય છે આપણે મેં તમને કીધું આવું તમે ક્યાં અને ક્યારે જોયું છે જો આપણે સિટીમાં જઈ કે કોઈ પણ ગામમાં જાય આપણે નીકળ્યા હોય રોડ ઉપર ત્યારે પણ અલગ અલગ હોય અને આપણે રિટર્ન આવી ત્યારે પણ અલગ હોય કારણ કે જેવું આપણે જોઈ તેવું તેવું ત્યાં રહેતું નથી જેમ કે જે ગાડીઓ આવતી જતી હોય એવીને એવી પાછી એ પાછી વળે નહીં અથવા ઊભી રહે તો પરિવર્તન થાય જેમ કે આપણે આવતા હોય ત્યારે પણ અલગ હોય ને છતાં હોય ત્યારે પણ અલગ હોય આપણે આગળ જોઈએ આમાં પેજ નંબર સાત છે બધા બાળકો અને આ રમત છે જો આપણે સ્કૂલે હોય તો આ રીતની રમત આપણે રમી શકી રાઉન્ડ એક એમાં ને રાઉન્ડ ચાર એવા એક બે ત્રણ ને ચાર રાઉન્ડ છે એમાં રમાય એટલે કે રમત રમવી હોય તો આપણે બે ટીમ પાડી જોઈએ એક તો બેટવાળા અને એક બોલવાળા એમ જ ખાવાની હોય તો કે લાડવો અને ચોકલેટ ચોકલેટ અને લાડવાની છો ખાવાની હોય જે વધુ જે ચોકલેટ ખાય અને વધુ લાડવા ખાય એ રીતના એ અને ટીમ એ અને ટીમ બી એમાં કાઉન્ટ કરવાનું થાય હવે પીવાની જેમ કે દૂધ હોય છાસ હોય જે ટીમ એ વાળા દૂધ ઝાચું પીવે તો એનું લખવાનું અને ટીમ બી વાળા છાશ ઝાઝી પીવે તો એનું લખવાનું એ રીતને કાઉન્ટ કરવાનું છે હવે બેસાય જે ઝાજી વાર કેમ બેસાય એ રીતને કાર હોય કે હિંચકા હોય ટીમ એ અને ટીમ બે બી એ રીતની આ રમત રમાય છે એના ચાર રાઉન્ડ છે ચલો હવે આપણે નીચે જોઈએ ઉપર દર્શાવ્યા મુજબનું કોષ્ટક બોર્ડમાં દોરવું વિદ્યાર્ વિદ્યાર્થીઓની બે ટીમ બનાવવી અને વારાફરતી રાઉન્ડ પેલીમાં રમવાની વસ્તુઓના નામ બોલશે અને તેને બોર્ડ પર નોંધો જેમ ટીમ વધુ નામ બોલે તે વિજેતા બને આ રીતે રાઉન્ડ બે ત્રણ અને ચાર રમાડવાના તો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે જે મેં આખું રિવિઝન ફરીવાર કરાવ્યું હવે આપણે ખાલી વર્કબુકમાં રહ્યું છે તો પાઠ એક અને પાઠ બે એમ બે વર્કબુકમાં હું ફિલઅપ કરાવીશ અને આ જ રીતે વિડીયો રેકોર્ડિંગ થશે અને તમારે જોઈને ફિલઅપિંગ કરવાનું રહેશે અથવા હું તમને લાઈવ લેક્ચરમાં પ્રશ્ન જવાબ બધું લખાવડાવીશ ઓકે ચલો આપણે હવે આગળ જોઈએ હવે આપણે પાઠ બીજો જોઈએ જે કાલ આપણે સમજી ગયા હતા હવે પાઠ બીજો તો આથી આપણો પાઠ બીજો શરૂ થાય છે કે વાંદરા માથે ફુગાનો ટોપો મેં તો ફુગા ફુગો પાડેલ છે આપણે આ ફરી સમજીએ વાંદરા માથે ફુગાનો ટોપો મેં તો ફુગો પાડેલ છે કોઈ પાડે કુરકુરિયું ને કોઈ પાડે ગાય એ ભાઈ એ ભાઈ 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 મેં તો ફુગો પાડેલ છે

દોરી સાથે બાંધું તો અતરઅતર જાય એ ભાઈ એ ભાઈ એ ભાઈ 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 મેં તો ફૂગો પાડેલ છે પીપુડી ઉપર બાંધું તો ફૂગો વાજુ થાય સાયકલ સાથે બાંધું તો મારી સાયકલ સ્કૂટર થાય જો આપણે સાયકલ પાછળ ફૂગો બાંધી તો જેમ સાયકલ ફેરવી એમ ફુગાનો અવાજ આવે એટલે કે સ્કૂટર થાય સ્કૂટરમાં જેમ અવાજ આવતો એ જ રીતે સાયકલમાં અવાજ આવે ખિસ્સામાં મૂકું તો છાનો માનો સુઈ જાય એ ભાઈ એ ભાઈ એ ભાઈ 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 મેં તો ફૂગો પાડેલ છે હવે આપણે આગળ જોઈએ હા વાતચીત છે હવે આ આપણે સમજીએ કે આ મેં રિવિઝન કરાવી દીધું તમને આખો પાઠ ફરી આનું જ રિવિઝન કરવાનું છે એટલે બે પાઠમાં જો કાંઈ ન સમજાય તો આ વિડીયો રેકોર્ડિંગ શાંતિથી સાંભળીને અને બધા બાળકો સમજજો પછી સોમવારથી આપણે બે પાઠનું વર્કબુકમાં એટલે કે રાઈટિંગ કરશું એટલે કે ક્લાસ વર્ક કરી નાખશો એટલે સ્વાધ્યાય હોય એટલે લખી નાખશું પ્રશ્ન જવાબ છે તો કે વર્કબુકમાં હવે આપણે આગળ જોઈએ ક્યા ફુગા સરખા છે તો કે લાલ અને લીલો બે લાલ સરખા છે અને બે લીલા સરખા છે હવે કે કયા રંગનો ફૂગો સૌથી મોટો છે તો કે ગુલાબી કલરનો ફૂગો સૌથી મોટો છે સૌથી નાનો છે તો કે લીલા કલરનો હવે ક્યાં કયા રંગના સરખા છે તો કે લાલ અને લીલો લાલ અને લીલો સરખા રંગના ફુગા છે હવે આપણને અહીંયા બે ચિત્ર આપ્યા છે એમાં સરખા દેખાતા ચિત્રોમાં આપણે તફાવત શો જેમ આપણે લાઈવ લેક્ચરમાં જોયો તો બધા હતા ત્યારે બાળકો કે આ બે ચિત્રમાં કેટલા તફાવત છે એ જ રીતે ફરી જોઈએ તો અહીંયા આપણે એક બેગ છે ડોગીનું એમાં જો સફેદ કલરનું છે ખાનું તો આ બાજુના ચિત્રમાં નથી એ જ રીતે બાજુનો છે એને ટી શર્ટ પહેર્યું છે તો પહેલાં ચિત્રમાં હાફ બાયનું છે અને બીજા ચિત્રમાં લોંગ બાયનું છે અને એનો કલર પણ ગ્રીન છે ને રેડ છે પછી એનો બેલ્ટ છે જે પેન્ટનો એમાં બેલ્ટમાં વ્હાઈટ કલરનું અને બ્લેક કલરનો પટ્ટો નથી અને આ ચિત્રમાં પટ્ટો છે એ જ રીતે બીજા ચિત્રમાં એ સોક્સ પહેર્યા નથી અને આ ચિત્રમાં સોક્સ પહેરેલા છે એટલે કે મોજું એ જ રીતે એને અહીંયા ગાલે કરચલી જેવું છે એવું આ ચિત્રમાં નથી અને બીજા ચિત્રમાં છે આ રીતે આપણે નિરખીણ એટલે કે નરી આંખે વ્યવસ્થિત જોઈએ તો આપણને બેના બે ચિત્રમાં તફાવત બતાય છે પહેલાં તો આપણને બે સરખા જ લાગે ચિત્ર પણ સરખું જોઈએ આપણે ત્યારે બે ચિત્રમાં તફાવત નીકળે છે હવે આપણે પાંચ આંગળી આપી છે પાંચ ચિત્રો પૈકી સરખા બે ચિત્રો શોધવાનું કહો તો આમાં બે ચિત્ર તો સરખા જ છે એ તો બધા બાળકોને ખબર છે પહેલું અને ત્રીજું એ બે સરખું ચિત્ર છે એકદમ પરફેક્ટ એમાં કાંઈ ફેરફાર નથી ને બાકીના અન્ય ચિત્રોમાં શો સો ફેરફાર છે તે જણાવવાનું કહો તો આપણે હું તમને કહું છું કે આમાં કયું ચિત્ર એવું છે જેમાં ફેરફાર છે જે બે નંબર ચાર નંબર ને પાંચ નંબર એટલે કે ત્રણમાં જોવાનું છે આપણે શું શું ફેરફાર છે તો બે નંબરના ચિત્ર નીચે ઝીણી ટીપકી છે એવું આ બે ચિત્રમાં નથી અને જે પાંચ નંબરમાં બિંદી લગાવેલી છે એવું બે નંબર અને ચાર નંબરમાં નથી આ રીતથી આપણે ફેરફાર જોઈ શકીએ છીએ હવે આપણે પેજ નંબર દસ છે બધા બાળકો

આ એક ફેરિયા વાર્તા છે ટોપી વાળો ફેરિયો તો આપણે જોઈએ પેલું ચિત્ર આપણને નંબરનું આપ્યું છે ચિત્ર એમાં આપણે વાર્તા સ્ટાર્ટ કરી એક ગામમાં એક ફેરિયો રહેતો હતો તે રંગબેરંગીન ટોપીઓ વેચીને તેનું ગુજરાન ચલાવતો હતો એટલે કે તેનું છે ગુજરાન ચલાવતો હતો એટલે ખાવા પીવાનું ની બધું પૈસા કમાવા માટે તે એક ગામથી બીજા ગામ જતો હતો ટોપીઓ વેચવા તેને કદી કદી અલગ અલગ ગામ ફરવું પડતું હતું ને એક દિવસ એક દિવસ તે હંમેશાની જેમ ટોપીઓ વેચવા દૂર દૂરના ગામમાં જઈ રહ્યો હતો છતાં છતાં તે રસ્તામાંથી થાકી ગયો જો આપેલા ચિત્રમાં છતો હતો અને રસ્તામાં તે થાકી ગયો તેને વિચાર્યું કે ક્યાંક ઝાડ દેખાય તો તેના છાંયામાં થોડો આરામ કરી લઉં થોડી દૂર તેને એક ઝાડ દેખાયું તેને ટોપીઓ વાળી થેલી બાજુમાં પર બાજુ પર મૂકી પછી ઝાડ નીચે આડો પડ્યો જે બીજા નંબરમાં બેઠો થોડીક વારને થેલી સાઈડમાં મૂકી અને પછી આડો પડતો હતો અને તેની આંખ લાગી ગઈ અને તે ઘસઘસાટ ઘસાટ ઊંઘી ગયો જે આપણને ત્રીજા નંબરના ચિત્રમાં બતાય છે જે તે ઘસઘસાટ ઊંઘી ગયો બપોર પૂરી થવા આવી હતી ત્યાં જ એની આંખ ઉઘડી અને તે ફટાફટ ઉભો થયો જેવી પોતાની પેટી લેવા ગયો ત્યાં આ શું આશ્ચર્ય પામી પામી ગયો કે આ શું થયું મારી બધી ટોપીઓ કેમ આવી રીતના પેટીમાંથી ટોપીઓ ગાયબ હતી પેટી બાજુમાં મૂકીને ગયો ખબર પણ રહી નહીં અને તે પેટીમાંથી બધી ટોપી ગાયબ તે જોઈને ગભરાઈ ગયો અને તેને આમ તેમ નજર કરી પણ કોઈ નજરે નહોતું આવતું તો અચાનક ટોપીઓ કોણ લઈ ગયો હશે એવો એને પ્રશ્ન થયો કે અચાનક ટોપીઓ કોણ લઈ ગયું હશે તેની નજર ઝાડ ઉપર પડી અને જોઈને તે આશ્ચર્યમાં પડી ગયો અને પંદર થી વીસ વાંદરાઓ તેની ટોપીઓ પહેરીને ઝાડ પર કૂદા કૂદ કરતા હતા જેમ આપણે ચોથા ચિત્રમાં જોઈએ છીએ એ રીતના આટલા બધા વાંદરા અને તેને પથ્થરો આવે તોડીને મારવા લાગ્યા એ પણ જેમલો ફેરિયાવાળો કરતો હતો એ જેની સામે એવું કરતો હતા બધા વાંદરા એવું જ કરતા હતા તો કે તેને માથું ખંજવાડ્યું અને તો બધા વાંદરાએ માથું ખંજાડ્યું પેલા ફેરિયા પથ્થર ફેંક્યો તો બધા વાંદરા એ લીંબોળી તોડી નાની નાની બોડીઓ માથું લાગ્યા અને તેને બગાસું ખાધું તો બધા વાંદરાઓ બગાસું ખાવા લાગ્યા હવે ફેરિયો સમજી ગયો કે વાંદરાઓ નકલજી છે એટલે કે નકલ કરે છે મારી તેને એક યુક્તિ સૂચી એટલે કે એને કંઈક યુક્તિ એટલે કે આઈડિયા એવો કે વાંદરાઓ પેટી ઉઘાડીને તેને ઝાડ નીચે મૂકી પછી પછીવાળાએ પોતાની પેટી ઉગાડી અને ઝાડ નીચે મૂકી અને પછી એમાં પોતાની ટોપી ટોપી હતી એ ફેંકી દીધી અને પછી બધા વાંદરાએ પણ એની ટોપી કાઢીને પેટીમાં ફેંકી દીધી આ રીતે આપને સમજાય છે કે જેવું કોક સામે કરે આપણે એવું કર્યું હોય તો એ આપણી વસ્તુ આપણને પાછી આપી દે એના જેવું જ થયું આ વાંદરાએ પણ એવું જ કર્યું ફેરિયાવારાની નકલ કરી તો ફેરિયાવારો તો સમજી ગયો કે હવે આ બધા વાંદરાઓ નકલજી છે હું જેમ કરું છું એમ એ પણ કરે છે એટલે ફેરિયાવારાએ પોતાની ટોપી કાઢીને પેટીમાં નાખી તો ઓલા બધા વાંદરાઓએ પણ ટોપી કાઢીને પેટીમાં નાખી દીધી હવે વાતચીત જોઈએ આપણે ચિત્રોને આધારે નીચેના પ્રશ્ન પૂછવાની ઝીણવાથી અવલોકન કરો અને પ્રશ્ન પૂછો તો કે આ ચિત્રમાંની આ ચિત્રમાં

હવે છ નંબરના ચિત્રમાં તમને શું દેખાય છે તો છ નંબરના ચિત્રમાં વાંદરાઓ ટોપી ફેંકતા દેખાય છે હવે પ્રથમ ચિત્રમાં તમને શું જોવા મળે છે તો કે પ્રથમ ચિત્રમાં ફેરિયાવારો થાકી ગયેલો છે એક ગામથી બીજા ગમે જતો હતો એટલે સુવા માટે થોડોક આરામ કરવા માટે ઝાડ ગોતતો હતો તો કે ઝાડના નીચે છાંઈડ હોય તો હું થોડો આરામ કરી લઉં હવે આપણે આગળ જોઈએ આ મેં લાઈવ લેકચરમાં તમને ભણાયું નથી તો ચલો આપણે આગળ જોઈએ વચાવું છું બધા બાળકોને આપણે આમાં તો હું તમને વિડીયામાં તો કહીશ તે રેકોર્ડમાં પણ લાઈવ લેકચરમાં આવું તમને સમજાવી આપીશ કાગડો બોલે કા 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 બે બે કર બે બે બોલે બકરી વાંદરો બોલે હુપાહૂપ ચીચી બોલે ચકલી કબૂતર બોલે કુ 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 કુહુ 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 કોયલ બોલે બધા બાળકોને બધા પ્રાણીઓને તો અવાજ કાઢતા આવડે જ તે નોર્મલ તો ઉપરના વાક્યોની નીચે મુજબ વાક્યો વાંચો તો સૌ પ્રથમ બાળક જોઈ શકે તેમ એક શબ્દ નીચે આંગળી મૂકતા જાઓ અને મોટેથી વાંચતા જાઓ આવું ત્રણેક વખત વાંચો ત્યારબાદ તમે શબ્દ નીચે આંગળી મૂકો અને વિદ્યાર્થીઓ તે આખો શબ્દ ઓળખશે અને મોટેથી બોલશે આ બધા બાળકો બોલશે એટલે કાગડો કાગડો શું કરે આ જોડવાના આપણે આ ચિત્ર છે જોડકા જોડી એ રીતને આ પણ જોઈન્ટ કરવાનું છે કાગડો કા કા બોલે તો એમાં બીજા નંબરનું ચિત્ર છે સામે દૂધિયા કલરનું એમાં જોઈન્ટ કરવાનું છે ચકલી ચી તો એની જોઈન્ટ કરવાનું છે ક્રોસમાં થશે અને વાંદરો તો કે હુપ હુપ કરે કોયલ તો કે કુહુ કુહુ ને કબૂતર ઘુ 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 કરે બધા બાળકોને આ જોઈન્ટ કરતા તો આવડે જ થાય છોડકા છોડતા તો જાતે જ ફાવે બધા બાળકોને હવે આપણે આગળ જોઈએ ભોપો અને ટોપો એક હતો ભોપો તેણે પહેર્યો ટોપો ટોપો હતો બ્લૂ તેમાં હતી જુ જુ ભરે ચટકો અને લાગે મોટો ચટકો તોય રાખે પોપો કાઢે નહીં ટોપો ટોપો સાવ ગંદો તેમાં એક વંદો વંદો ફરે માથે ને ટોપા સાથે સાથે વંદો ફાડે જુ બોલે શું શું જૂને ભીખ લાગે આમ તેમ ભાગે જુ સંતાય છે વંદો ખીચાય છે વંદો કાઢે ડોરા અને કરે ખોડ ખોડા હડિયાપટ્ટી મચીને થાય ગલી પચી ઘોડો ખણવા બેઠો ટોપો અને પડ્યો હેઠો હવે આપણે આ અહીંયા પાઠ બીજો પણ પૂરો થાય છે પેજ નંબર તેર સુધી હવે આપણે સોમવારે આ લાઈવ લેક્ચર હશે ત્યારે હું તમને આ પાઠ ફરીથી એટલે કે આપણે પેજ નંબર બારથી સમજી જઈશું અહીંયા સુધી તમે કરાવી આપ્યું હતું તમને પેજ નંબર અગિયાર સુધી જે બધા સરખા ચિત્ર હોય ત્યાં તમારે રાઉન્ડ કરવાનું છે જો અહીંયા નાઇન જેવું છે આડો સિક્સ તો એવા ત્રણ છે વન ટુ થ્રી તો ત્રણ ચિત્ર ઉપર રાઉન્ડ કરવાનું છે અને જે એબીસીડીનો સી આવે એ ઊંધો છે તો એવો જ સી ગોતીને તમારે રાઉન્ડ કરવાનું રહેશે અને બીજું ચિત્ર છે રાઉન્ડ એન્ડ ક્રોસ અને ટપકી છે તો એવું સેમ ચિત્રમાં શોધીને તમારે રાઉન્ડ કરવાનું છે એવી જ રીતના સિક્સ નંબર છે સિક્સ નંબર સરખો શોધીને આપણે રાઉન્ડ કરવાનું રહેશે ચલો આપણે અહીંયા આપણો પાર્ટ પૂર્ણ થાય છે આપણે બુલબૂલમાં બે પાર્ટ ચલાવ્યા એક પહેલો અને બીજો પહેલાંનું નામ શું હતું તો કે ટાયર ફાટ્યું ફટાક અને બીજું બીજાનું નામ શું હતું તો કે વાંદરા માથે ફૂગાનો ટોપો બે પાઠ મેં બબ્બે ત્રણ ત્રણ વાર રિવિઝન કરાવ્યા છે તો આપણે હવે બધા બાળકોને આવડી જ ગયા હશે તો આના ઉપરથી ગમે ત્યારે હું તમને પ્રશ્ન કરી શકું અને હવે આપણે આનું વર્કબુકમાં રિવિઝન કરશું એટલે કે વર્કબુકમાં હું ફિલઅપિંગ કરાવીશ ત્યારે ગુડ રાઇટિંગથી બધા બાળકો લખી લેજો અહીંયા આપણું બધું બે પાઠ પૂર્ણ થઈ ગયા